हेलो स्टूडेंट, लास्ट लेक्चर में से मैं तमने आखू एक टेबल बना दीधेलू के जे क्वांटम आंक माटे हतु। हवे एमा आपने खबर छे कि ml नी काईक ने काईक वेल्यू होती। हवे जे ml नी वेल्यू होती ई शू एक्जेक्टली दर्शावे छे ई आजे आपणे शीखवानुं छे, बराबर। अने बीजो ई के आजे छे આ ક્વોન્ટમ આંક માટેનો જે છે એ આ લાસ્ટ લેક્ચર, ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોન કેમ ભરવા એ શીખશું, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ જ છે કે કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોન રચના કેમ લખવી। ઓકે, તો આવો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલા તો આપણને ખબર છે કે એસ કક્ષક માટે એમએલનું મૂલ્ય છે એ 0 હતું, પી કક્ષક માટે એમએલનું વેલ્યુ -1, 0 અને +1 હતું, ડી કક્ષક માટે -2, -1, 0, +1, +2, એફ કક્ષક માટે -3, -2, -1, 0, +1, +2 અને +3, બરાબર। તો આ જે ml ની વેલ્યુ છે, બરાબર, એક તો મેં તમને કીધું હતું કે પરમાણુ છે એમાં કક્ષકની શું દર્શાવે ભાઈ, યસ તમે સાચા છો, સંખ્યા દર્શાવશે કક્ષકની, બરાબર। અને બીજા નંબરમાં કે આ p જે પેટા કક્ષક છે એની અંદર કેટલી કક્ષક છે, તો કે 3, ડી પેટા કક્ષક છે તો એની કેટલી કક્ષક છે, 5, બરાબર, એફ છે તો એમાં 7, એસ છે તો એમાં 1। તો આ બધી જે મેટર છે એ એક્ઝેક્ટલી શું શો કરે છે પરમાણુમાં એ આજે આપણે જોવાનું છે। ક્લિયર થાય છે? ઓકે, તો સ્ટાર્ટ કરીએ। બધાની નજર છે પોતાની મોબાઈલ સ્ક્રીન ઉપર, તો સમજો હવે એસ કક્ષક છે તો એ કેટલી છે ભાઈ, અહીં કેટલા દેખાય છે, 1। તો આ એસ કક્ષક જે છે એ ગોળાકાર હોય, બરાબર। અને બીજી એક વાત કહી દઉં કે અહીંયા જે આ જેટલી બી તમને રચના દેખાય છે એ દરેક રચના 3D માં છે, ત્રિપરિમાણમાં છે। ઓકે, તો સમજો હવે અહીંયા એસ કક્ષક છે તો આ શું છે એક ભાઈ, આખો ગોળો, બરાબર। અને હજી એક અહીંયા એક્સિસ દોરી દઉં તો ઈ જે એક્સિસ થશે એ થશે ઝેડ, બરાબર। તો આ છે વાય એક્સિસ, આ છે ઝેડ એક્સિસ અને આ છે એક્સ એક્સિસ। ક્લિયર થાય છે? બરાબર, ઓકે। તો આ જે છે એ ત્રણેય એક્સિસની અરાઉન્ડ, એટલે કે ત્રણેય કક્ષકનું અહીંયા છે, ત્રણેય એક્સિસનું અહીંયા શું છે, સેન્ટર, અને એની બાજુ આખે આખો શું છે, ગોળો। અને ગોળાની અંદર છે અહીંયા મેં તમને કીધું કે એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય ભાઈ, તો કે 2 ઇલેક્ટ્રોન। તો એ 2 ઇલેક્ટ્રોન છે એ આટલા એરિયામાં હશે, બરાબર। 2 ઇલેક્ટ્રોન છે આટલા એરિયામાં જે છે એ ભ્રમણ કરતા હશે। અને યાદ કરો જી, આમાં મેં બીજી વાત એ કીધી હતી કે જે 2 ઇલેક્ટ્રોન છે એક તો એ તરંગ સ્વરૂપમાં હશે, અને બીજા નંબરમાં એકની જો સ્પિન છે એ +1/2 હોય તો બીજા ઇલેક્ટ્રોનની સ્પિન છે એ કેવી હશે ભાઈ, -1/2। ક્લિયર? ઓકે, તો આ જે છે એ ગોળો છે એ શું દર્શાવે, તો કે ઇલેક્ટ્રોન જે છે જે વિસ્તારમાં ફરે છે એની એક બાઉન્ડ્રી બાંધેલી છે, કે જે બાઉન્ડ્રીમાં જ એ 2 ઇલેક્ટ્રોનને રહેવાનું, અને એને જ શું કહેશી આપણે, કક્ષક, બરાબર। પરંતુ હજી એક ઇન્ટરેસ્ટિંગ વાત મિત્રો એ કે આમાં જે ઇલેક્ટ્રોન છે એ એક્ઝેક્ટલી આ જગ્યાએ જ છે એવું તમે ચોક્કસ નહીં કહી શકો, પરંતુ તમે એટલું જરૂર કહી શકશો કે આ બાઉન્ડ્રીની અંદર ઇલેક્ટ્રોન આવેલા છે। તમે એવું નહીં કહી શકો કે આ ગોળો છે તો આ ગોળાની અંદર એક્ઝેક્ટલી અહીંયા જ ઇલેક્ટ્રોન છે એવું તમે કહી શકશો નહીં, પરંતુ આ જે આખે આખો ગોળો છે એની અંદર આવેલા છે એવું તમે કહી શકશો। ક્લિયર થાય છે? તો આપણે આ વાત કરી એસ કક્ષકની, હવે એવી જ રીતના બીજી વાત કરીએ આપણે પી કક્ષકની। પી કક્ષક અહીંયા તમને કેટલી દેખાય ભાઈ, તો કે 1, 2 અને 3, ટોટલ 3 પી કક્ષક છે તમારી પાસે। ઓકે, તો સમજો હવે 3 પી કક્ષક છે એના નામ પહેલાં તો જોઈ લ્યો, px, py અને pz। તો અહીંયાથી તમને ખ્યાલ આવતો હશે કે એક્સ, વાય અને ઝેડ જે છે એ કંઈક એક્સિસ રિલેટેડ જ છે, બરાબર। તો અહીંયા સમજો હવે જે અહીંયા પી એક્સ કક્ષક છે, હવે પી કક્ષક હોય ને એનો આકાર ડમ્બેલ આકાર હોય, બરાબર। પી કક્ષકનો આકાર જે છે એ કેવો હશે ભાઈ, ડમ્બેલ આકાર,
બરાબર, તો હવે આ ડમ્બેલ શું છે, ગોળાકાર શું છે, એ હમણાં થોડીક વારમાં આપણે ચર્ચા કરીએ. તો સમજો, પી કક્ષકનો દરેકનો આકાર અહીંયા તમે જોઈ શકો છો, એક ડમ્બેલ જેવી રચના દેખાય છે. ડમ્બેલ આપ સૌએ જોયેલું જ છે. ઓકે, તો સમજો હવે આ ડમ્બેલ આકાર શું શું કરે, તો કે પરમાણુમાં એક આવી બાઉન્ડ્રી છે, શું, ડમ્બેલ આકારની, કે જે બાઉન્ડ્રીની અંદર જ એ જે બે ઇલેક્ટ્રોન છે એ આટલા વિસ્તારમાં જ આવેલા હોય છે, આની બહાર છે ઇલેક્ટ્રોન જાય નહીં. ક્લિયર થાય છે? બરાબર. ઓકે, પછી આ જુઓ જી, કઈ અક્ષ ઉપર છે આ, તો કે એક્સ અક્ષ ઉપર. બરાબર, એટલે નામ શું આપણે આપ્યું અહીંયા, પી એક્સ. એ જ રીતના પી વાય જે છે એમાં શું હોય ભાઈ, તો કે જે પી કક્ષકની જે બાઉન્ડ્રી છે એ કઈ અક્ષ ઉપર હશે, વાય અક્ષ ઉપર. ક્લિયર થાય છે? બરાબર, તો ઇલેક્ટ્રોન જે છે એ આ બાઉન્ડ્રીની બહાર તમને નહીં મળે. બરાબર, તો ઇલેક્ટ્રોન જે છે એ જે વિસ્તારમાં રહે છે એની બહાર જો આપણે કાલ્પનિક છે ને એ રેખા દોરી દઈએ ને, તો એ કંઈક આપણને કેવી દેખાય, ડમ્બેલ જેવી, આયા ગોળા જેવી. ક્લિયર થાય? કે જે શ્રોડિંજર નામના સાયન્ટિસ્ટે જે આ બધું પ્રૂવ કરેલું છે. ઓકે, હવે એવી જ રીતના છે એક ઝેડ કક્ષક છે જે તમે અહીં જોઈ શકો, કે જે ઝેડ એક્સિસને અલોંગ છે. બરાબર, ઝેડ અક્ષ ઉપર છે, તો બે ઇલેક્ટ્રોન છે એ કઈ રીતના હશે ભાઈ, તો કે ઝેડ અક્ષ ઉપર. બરાબર, તો તમને ખબર હોય તો આપણે છે ઇલેક્ટ્રોન આ રીતના ભરતા, અહીંયા પી એક્સ, અહીંયા પી વાય અને પી ઝેડ. બરાબર, અહીં દરેકમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન ભરે છે ભાઈ, તો કે બે બે ઇલેક્ટ્રોન. બરાબર, તો જો આ રીતના તમને ખ્યાલ હોય તો આપણે ઇલેક્ટ્રોન ભરતા એક બે એક બે એક બે, તો દરેક કક્ષકમાં છે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, બે ઇલેક્ટ્રોન. તો પી કક્ષક કેટલી છે, એક બે અને ત્રણ. તો મેં તમને કીધેલું કે પી કક્ષકની અંદર મેક્સિમમ તમે છ ઇલેક્ટ્રોન ભરી શકો. બરાબર, છ થી જાજા ઇલેક્ટ્રોન છે એ પી કક્ષકની અંદર ભરી ન શકાય. ઓકે, તો આગળ વધીએ ડી કક્ષક તરફ. ડી કક્ષક આપણી પાસે કેટલી હતી, તો કે એક બે ત્રણ ચાર અને પાંચ. હવે પાંચ ડી કક્ષક કઈ રીતના છે, હવે તમારે છે એ થ્રીડીમાં છે ઇમેજિન કરવું પડશે. તો સમજો, હવે આપણે જો થ્રીડીમાં જોઈએ તો આપણી પાસે ટોટલ છે એ ત્રણ સમતલ હોય. બરાબર, આપણી પાસે છે એ ત્રણ સમતલ હોય, તો કે તમને ખબર છે કે આ જે છે એ કયો અક્ષ છે, એક્સ, આ વાય અને આ ઝેડ. બરાબર, ઓકે, તો પેલા જે છે અહીંયા તમને કયું સમતલ દેખાય છે, એક્સ વાય સમતલ. બરાબર, સૌથી પહેલું કયું સમતલ તમને દેખાય છે, એક્સ વાય સમતલ. તો અહીંયા જે ડી કક્ષક છે એનો આકાર જે છે એ હશે ડબલ ડમ્બેલ. બરાબર, કેવો આકાર હશે ભાઈ, ડબલ ડમ્બેલ. એટલે કે અહીંયા તમને જે છે એક ડમ્બેલ જોવા મળતું, એ રીતના ડીમાં છે એ તમને કેટલા ડમ્બેલ જોવા મળે છે, જોવો જી, આ પહેલું ડમ્બેલ અને આ બીજું ડમ્બેલ, કે જે બંને ડમ્બેલ છે એ એક્સ વાય સમતલમાં હશે. ક્લિયર થાય છે? ક્યાં સમતલમાં ભાઈ, એક્સ વાય સમતલમાં. તો જો અહીંયા તમે જોઈ શકો છો, આ છે એક્સ વાય સમતલ. બરાબર છે, આ છે એક્સ વાય સમતલ, કે જે એક્સ વાય સમતલની અંદર અહીંયા છે ઇલેક્ટ્રોન આવેલા હોય, મીન્સ કે ઇલેક્ટ્રોનની બાઉન્ડ્રી કઈ ભાઈ, તો કે આ જે તમને ડબલ ડમ્બેલ દેખાય છે ને, એ ડબલ ડમ્બેલની છે એ બહાર ઇલેક્ટ્રોન જશે નહીં. બરાબર છે, ક્લિયર થાય છે બધાને? ઓકે, હવે બીજું જે સમતલ છે એ છે એક્સ ઝેડ સમતલ. બરાબર, આ તમારે છે ઇમેજિન કરવાનું છે, એક્સ વાય સમતલ ક્યુ, એક્સ ઝેડ સમતલ ક્યુ, અને પછી આવશે વાય ઝેડ સમતલ. ઓકે, ક્લિયર? તો જો આ જે તમને આ બેમાં છે, આ પહેલું, આ બીજું અને આ ત્રીજું, આ ત્રણેયમાં છે એ કાંઈ ફેર છે એ બોર્ડ ઉપર તમને નહીં લાગતો હોય. બરાબર, કારણ કે બોર્ડ ઉપર જે દરેક આકૃતિ દોરેલી છે એ ટુડીમાં છે, પરંતુ આ ત્રણેય જે છે એ શેમાં હશે, થ્રીડીમાં. ક્લિયર? ઓકે, તો જો સમજો, તો અહીંયા જે આ છે એક્સ વાય, તો એક્સ વાયમાં જે ઇલેક્ટ્રોન છે એ આ એરિયામાં હશે. બરાબર,
परंतु आ जे डी सॉरी एक्स जेड छे तो ई एक्स जेड कक्षक छे ई एक्स जेड समतल आ जेड अने आ एक्स एक्स जेड कक्षक जे छे ई डी एक्स जेड समतल में पथरायेली हशे आ रीतना बराबर पछी आ एक्स वाई समतल में पथरायेली हशे ई ज रीतना आ जे छे ई वाई जेड समतल में पथरायेली हशे बराबर छे ओके पछी आपणे जो आगळ वधीए तो पछीनी कक्षक छे ई छे डी एक्स स्क्वेर वाई स्क्वेर तो समझो आ एक्स अक्ष अने वाई अक्ष बराबर आ एक्स अक्ष अने वाई अक्ष तो हवे जे डी एक्स स्क्वेर वाई स्क्वेर कक्षक छे ई एक्जेक्ट अक्ष उपर हशे बराबर अत्यार सुधी जे जोयुं ई शुं हतुं अक्षनी वच्चे एटले के डम्बेल छे ई एक्जेक्टली अहींया हतुं हवे डम्बेल जे एक्जेक्टली अहींया हशे क्लियर थई बराबर तो आवडू आ क्यू समतल जे भाई तो के एक्स वाई मानो एक्स वाई समतल એટલે ઈ બે ડંબેલ છે ઈ આ રીતના અહીંયા હશે એક ડંબેલ અહીંયા બીજું ડંબેલ અહીંયા ત્રીજું અહીંયા ચોથું અહીં બરાબર કે જે ડંબેલ છે ને એમાંનો એક પાર્ટ છે ને લોબ કહેવાય અહીંયા જે તમે આટલો પાર્ટ જે જોઈ શકો છો એને લોબ કહેવાય લોબ બરાબર અને શુદ્ધ ગુજરાતીમાં કહું તો એને પિંડક કહેવાય બરાબર તો આ જે લોબ હોય ને એની અંદર ઇલેક્ટ્રોન હોય કે જે લોબ આ એક્સ વાય સમતલ બરાબર આ એક્સ વાય સમતલ એક લોબ અહીંયા બીજો અહીંયા ત્રીજો અહીંયા ચોથો અહીંયા બરાબર પછી આ જે સમતલ થયું કયો જી મને આ કયું સમતલ થાય તો કે તમારી બાજુ છે તો ઈ કયું હોય ઝેડ તો આ એક ઝેડ સમતલ તો બીજા ડંબેલ છે એ આ રીતના ગોઠવાયેલા છે એક ઝેડ સમતલમાં બરાબર છે અને ત્રીજું જે છે ઈ કયું છે ભાઈ એક્સ ઝેડ સમતલ બરાબર સોરી વાય ઝેડ સમતલ તો વાય ઝેડ સમતલ છે એ કઈક આ રીતના હશે આ વાય એક્સિસ અને આ ઝેડ એક્સિસ તો અહીંયા હશે લોબ બરાબર તો ટોટલ કેટલી રચના થઈ ફરીથી રિપીટ કરી દઉં આ એક્સ વાય બરાબર આ ક્યુ થયું એક્સ ઝેડ અને આ ક્યુ થયું વાય ઝેડ બરાબર તમારે છે એ થ્રીડીમાં ઇમેજિનેશન કરવું પડશે અને છેલ્લે છે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર કે જે કક્ષક એ એક્ઝેક્ટલી અક્ષની ક્યાં હશે ઉપરની સાઈડ બરાબર આ એ એક્ઝેક્ટલી અક્ષની ઉપરની સાઈડ એટલે કે અહીંયા જે છે ઇલેક્ટ્રોનની ઘનતા મહત્તમ હોય અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા મહત્તમ હોય મીન્સ કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે આ એરિયામાં મહત્તમ હશે બરાબર હવે તમે એમ કહો કે મારે અહીંયા ઇલેક્ટ્રોન જોઈએ છે ધ્યાનનું હોય બરાબર તો ઇલેક્ટ્રોનનું ઘર એટલે તો કે કક્ષક એ ઘરમાં મળી શકે બરાબર પરંતુ તમે એમ ન કહી શકો ઘરમાં એક્ઝેક્ટલી આ જ રૂમમાં હશે એવું તમે ન કહી શકો એ કોઈ પણ રૂમમાં હોઈ શકે બરાબર સંભાવના આવી જાય છે ક્યારે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન કહી શકાતું નથી માત્ર એ કઈ જગ્યાએ છે હોવાની સંભાવના આપણે 100% કહી શકીએ બરાબર કે જે મેં તમને પહેલા જ કીધું છે અને છેલ્લે જે છે એ છે ડી ઝેડ સ્ક્વેર તો હવે આમાં સમજો તો ડી ઝેડ સ્ક્વેરમાં શું હોય છે તો કે આ જે એક અક્ષ દેખાય છે ઝેડ અક્ષ આ જે ઉપર દેખાય છે એ કયો અક્ષ છે અહીંયા ઝેડ અક્ષ તો ઝેડ અક્ષમાં શું હશે અહીંયા બધી ઇલેક્ટ્રોન અને અહીં એક જો મેં સર્કલ કરેલું છે બરાબર તો આ એક્ઝેક્ટલી કઈ કઈ રીતના રચના છે તમે સમજો આ જે રચના છે એ કઈક આ રીતના છે આવડું આ ક્યુ છે ઝેડ અક્ષ બરાબર અને એની આજુબાજુ એક આવી ગોળાકાર રચના છે કે જે અહીંયા તમને મારી આંગળી દેખાય છે આ ગોળાકાર રચના કે જે બહુ અતિ સૂક્ષ્મ છે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય બરાબર તો આ જે કક્ષક થઈ એ એક્ઝેક્ટલી કઈ થઈ ભાઈ આ ડી ઝેડ સ્ક્વેર બરાબર એક લોબ જે છે એ અહીંયા હશે બરાબર અને જે બીજું એક નાનકડી તમને રિંગ જેવું દેખાય છે આની બાજુ આજુબાજુ ત્યાં ઇલેક્ટ્રોન મળશે તમને બરાબર અને છેલ્લે જો આપણે વાત કરીએ તો એ છે એફ કક્ષક કે જેનો આકાર અનિયમિત છે અને હજી આ બીજી વાત ડી કક્ષકમાં તો ડી કક્ષક છે એમાં ટોટલ એ પાંચ કક્ષક છે ડી છે એ ટોટલ કેટલી છે ભાઈ પાંચ કક્ષક એક કક્ષકમાં છે બે ઇલેક્ટ્રોન ભરાય તો ડી છે એ ટોટલ પાંચ છે તો પાંચમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે દસ બરાબર તો અહીંયા ડી એક્સ વાય ડી વાય ઝેડ ડી ઝેડ એક્સ
डी एक्स स्क्वेर वाई स्क्वेर अने छेली आ जे छे ई डी झेड स्क्वेर। तो समझो डी छे ई टोटल पांच छे, तो पांचमा इलेक्ट्रॉन छे ई भरवा केम? तो जो समझो, तो आ एक कक्षक छे एमां बे इलेक्ट्रॉन भराय, बे चार छ आठ दस, बराबर। परंतु आ रीतना छे इलेक्ट्रॉन भराता नथी, एनी मेथड कंईक छे, ई हूँ तमने जे ई थोड़ीक वार पछी जे ई समझावीश के कई रीतना छे, अथवा तो नेक्स्ट लेक्चर में आपणे ई ज एक्सप्लेन करवानुं छे के आ इलेक्ट्रॉन जे आपणे दस दस आम सळंग भरी नाख्या ई रीतना भरवाना होता नथी, एना पण कंईक रूल होय छे। ओके, तो आ डी छे ई टोटल पांच कक्षक छे अने एफ छे ई सात कक्षक के जेनो आकार दोरवो छे ई बोर्ड उपर शक्य नथी, बराबर। હવે આ જે બધી કક્ષક જે છે એનો આકાર છે એ તમે હવે તમારી સ્ક્રીન ઉપર છે એ જોઈ શકો છો, એટલે તમને એકચ્યુઅલમાં છે એ ખબર પડશે કે આ દરેક કક્ષક છે એ કઈ રીતના હોય। ઓકે, હજી એક બીજી વાત કે હવે આ શું છે, ડંબેલાકાર, સ્ફેરિકલ, ડબલ ડંબેલ? તો એક વસ્તુ સમજો મિત્રો, કે આ જે છે એ ઇલેક્ટ્રોનના ઘર છે, મીન્સ કે આ કક્ષક છે ને આમાં ઇલેક્ટ્રોન રહે, પણ અમને કેમ ખબર પડે કે આ ડંબેલાકાર? મેં કે તમે ક્યારેય ડંબેલાકાર છે એ જોયો નથી, પરંતુ અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપી જે છે, બરાબર, એનાથી છે આ દરેક વસ્તુ જે સાબિત થઈ ગયેલું છે। જુદી જુદી પ્રકારની છે સ્પેક્ટ્રોસ્કોપી આવે, યુવી સ્પેક્ટ્રોસ્કોપી આવે, આયર સ્પેક્ટ્રોસ્કોપી આવે, એનએમઆર આવે, બરાબર। તો આવી જુદી જુદી સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ જે તમે જે એ હાયર સ્ટાન્ડર્ડમાં ભણશો, જેનાથી આ દરેક આકાર છે એ સાબિત થયેલા છે। ઓકે, જો તમે આઈઆઈટી અથવા તો એમ્સ જેવી સારી સારી સંસ્થાઓમાં જાઓ તો એમાં તમને જે આ લેબમાં સ્પેક્ટ્રોસ્કોપી મશીન છે એ જોવા મળે છે। ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં છે આ દરેક વસ્તુ રિવાઇઝ કરીને આવજો, આપણે જે આના ઇલેક્ટ્રોન દરેક કક્ષકમાં કેમ ભરવા એ જુદા જુદા વૈજ્ઞાનિકે જે નિયમ આપેલા એના ઉપર આપણે ચર્ચા કરીશું। થેન્ક યુ।